जी आपनु नाम अने परिचय? नरेंद्र सोलंकी, प्रदेश प्रमुख गुजरात एनएसयू। कई बाबत ने लेने आज विरोध प्रदर्शन करियो सा माटे ननामी करवानी? खास आज चार मुद्दा ने लई अने आणंद अने खेड़ा एनएसयू द्वारा आज विरोध प्रदर्शन करवामां आव्यु। पहलो मुद्दो ए के आ गुजरात सरकारना राजमां લાખો બેરોજગાર યુવાનોની મજાક થઈ રહી છે, જેમ કે અત્યારે જ્ઞાન સહાયક યોજના તાજેતરમાં જે સરકાર લઈને આવી છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરવી એ કેટલા અંશે વ્યાજબી છે। હજારો વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 વર્ષથી ટેટટાટ પાસ કરેલા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે પોતે પરમિનન્ટ જોબ ઉપર થશે, અને જે કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી ભરતી થયેલો શિક્ષક વિદ્યાર્થીઓને શું આશ્વાસન આપશે કે પોતે પોતાની નોકરીનો 11 મહિના પછી નક્કી નથી તો એ વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યમાં પરમિનન્ટ નોકરી કેમ મળશે। બીજો ખાસ મુદ્દો કે જે આ સરકાર આ વિધાનસભામાં યુનિવર્સિટી કોમન એક્ટ લઈને આવી છે, આ કોમન એક્ટમાં ખાસ કરીને જે સરકારી યુનિવર્સિટીઓ છે કે જે સ્વતંત્ર હતી એને સરકારના આધીન લઈ અને પોતાના મળતિયાઓને જે કિંમતી જમીનો છે તે ભાડે આપી દેવી અથવા તો વેચી દેવી, શિક્ષાનું ખાનગીકરણ કરવું એક ખુલ્લો દોર મળી ગયો છે। અને જે વિદ્યાર્થી નેતૃત્વ કરતું હતું, જે વિદ્યાર્થીનો અવાજ બનતું હતું, જે પ્રતિનિધિત્વ, એ પ્રતિનિધિત્વ ખતમ કરવાનો આ ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને ખતમ કરી દીધું છે। અને ત્રીજો મુદ્દો કે ઘણી યુનિવર્સિટીઓ એવું છે કે એમાં પરમિનન્ટ પદ ઉપર કુલપતિ અથવા તો રજિસ્ટ્રારો હજી સુધી નથી, પોતાના મળતિયાઓને બિહાડવા માટે થઈ અને કોન્ટ્રાક્ટ ઉપર આજે પણ કુલપતિ અને રજિસ્ટ્રારો છે અને લાયકાત વગરના છે એ પણ હાઈકોર્ટમાં રીટ કરેલી છે। ચોથો મુદ્દો કે જે એસસી એસટીના વિદ્યાર્થીઓ છે કે પોતે સ્કોલરશિપ ઉપર જ ડિપેન્ડેન્ટ છે, કેમ કે પોતાની પરિસ્થિતિ એવી સારી નથી કે તે પ્રાઇવેટ કોલેજોની ફી ભરી શકે, જ્યારે આ સરકાર યોજનાઓ લઈ આવે તો છે પણ એનું સંપૂર્ણ પાલન કરતી નથી અને 2 વર્ષથી એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પેન્ડિંગ પડી છે। આ ચારેય મુદ્દાઓને લઈ અને આજે સરકારની નનામી કાઢી અને વિરોધ પ્રદર્શન કરવાનું કામ કર્યું છે। મારું નામ અલ્પેશ પુરોહિત છે, હું પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર સરદાર પટેલ યુનિવર્સિટી। આજે શા માટે નનામી કાઢી હતી, શું શું માંગણીઓ હતી? ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને વિકાસશીલ ભારત અને ગુજરાતનો નારો લઈને નીકળી હતી, આજે સ્પષ્ટ દેખાય છે કે જે રીતે શ્રેષ્ઠ ભારત હતું એણે ભ્રષ્ટ ભારત અને ભ્રષ્ટ ભારત પછી હવે નષ્ટ ભારત બાજુ લઈ જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર। તમે જુઓ છો કે ચાવવાના અલગ અને બતાવવાના અલગ જેવી નીતિથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે। જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ બેઝ લાઈ અને શિક્ષકો અને શિક્ષણનું ખૂન કરી રહી છે। કોમન એક્ટ લાઈ અને યુનિવર્સિટીમાંથી તમે જોયું છે કે એમના મળતિયાઓને, શિક્ષણ માફિયાઓને બેફામ કમાણી કરવા માટેની યોજના બનાવવામાં આવી। એસટી એસસી વિદ્યાર્થીઓની મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ એસટી એસસી વિદ્યાર્થીઓ ભણી ના શકે, લાયકાતવાળી જગ્યા પર પહોંચી ના શકે, એના માટે સ્કોલરશિપ 2-2 વર્ષથી આપવામાં નથી આવી। અને કુલપતિ હોય, રજિસ્ટ્રાર હોય, એક્ઝામિનેશન રજિસ્ટ્રાર હોય, પ્રોફેસર હોય, અધ્યાપક હોય, એવી જગ્યા પર યુજીસી અને જે તે યુનિવર્સિટીના શિક્ષણ વિગોની લાયકાત જે નક્કી કરેલી હોય એ લાયકાત વગરના એમની ચાટુકારતી કરતા લોકોને આવા પદ પર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસાડી અને શિક્ષણને ખતમ કરી દેવામાં આવે છે। સ્પષ્ટ દેખાય છે અને લાગી રહ્યું છે કે અંગ્રેજોની નસલો હોય એવું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। એ પૂરી તરફથી શિક્ષણને ખતમ કરી અને દેશ પર રાજ કરવા માંગે છે અને આ જે કહેવામાં પણ આવે છે, ઇતિહાસ પણ ગવા છે, જે દેશનું શિક્ષણ નષ્ટ થાય એ દેશ નષ્ટ થઈ જાય છે, એને લઈને આજે ખેડા જિલ્લા, આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે।